સુરત શહેરમાં પિતાએ સાયકલ ચલાવવાના બાબતે ઠપકો આપ્યા બાદ વેસુના યાર્ડના વેપારીના સત્તર વર્ષીય પુત્ર પોતાના જ રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો બનાવની જાણ થતા ઉમળા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી વેસુ ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિકાસભાઈ ઝુંઝુનવાલા યાર્ડનો વેપાર કરે છે તેમનો પુત્ર તનુ સત્તર વર્ષ ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો ગુરુવારે વહેલી સવારે તનુ સાયકલ ચલાવવા માટે ગયો હતો સાયકલ ચલાવી પરત આવેલા તનુષને વિકાસભાઈએ ઠપકો આપ્યો અને સાયકલ ચલાવવા જવાની ના પાડી હતી તે દરમિયાન ગુરુવાર બપોરે તનુષે પોતાના ઘરમાં પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાઈ દીધો પરિવારને જાણ થઈ જતાં તનુષને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા જ્યાંથી તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો બનાવની જાણ થતાં ઉમરા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી પિતાએ સાયકલ ચલાવવાના બાબતે ઠપકો આપ્યો હોવાથી તેના કારણે માઠું લાગી આવતા તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે બનાવ સંદર્ભે ઉમરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સૌથી પહેલા ડેલી ઇન્ડિયા ટીવી દ્વારા તમને નવી સાચી અને ઝડપથી ન્યૂઝ મળે માટે તમારા પોતાના જ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો